મિત્રો, દર વર્ષના માર્ચના બીજા બુધવારને નો સ્મોકિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને સમજાવવામાં આવે છે કે ધૂમ્રપાન કરવું એ આપણા સેહત માટે કેટલું હાનિકારક છે, તથા એવું પણ સમજાવવામાં આવે છે કે તમે થઈ શકે તો ધૂમ્રપાન ન જ કરો. તો ચાલો આજે આપણે આ નો સ્મોકિંગ ડેના દિવસે સામાન્ય નાગરિક પાસેથી આ નો સ્મોકિંગ ડે પરનો અભિપ્રાય એમનો શું છે તે જાણીએ. તો સર, આજે નો સ્મોકિંગ ડે છે તો લોકો જે સ્મોક કરે છે એમને તમે શું સંદેશો આપવા માંગશો? નો સ્મોકિંગ ડે છે એ સારું છે, 365 દિવસ નો સ્મોકિંગ ડે રાખવો જોઈએ. એ પોતે તો ધૂમ્રપાન કરીને પોતાનું શરીર બગાડે છે, પણ એના ધુમાડાને લીધે આજુબાજુના બે બેઠેલા વ્યક્તિઓનું પણ શરીર બગડે છે. તો સરકારશ્રીને વિનંતી છે કે તમાકુને લગતી પ્રોડક્શન જ બંધ કરી દેવું જોઈએ. શરીરમાં નુકસાન થાય છે, પોતે તો નુકસાન કરી રહ્યા છે અને જોડે બીજાને પણ નુકસાન કરી રહ્યા છે. તો તમે અમને એ જણાવશો કે નાની વયે અત્યારે જે બધા યુવાઓ છે એ ધૂમ્રપાન તરફ વળી રહ્યા છે, તો તેમના જે પેરેન્ટ્સ છે, તેમના જે વાલી છે, એમણે શું તકેદારી રાખવી જોઈએ? પહેલું એમનું પોકેટ મની બંધ કરવું જોઈએ કે ક્યાં જાય છે, શું કરે છે, ઘરે આવે છે તો એ કેવું છે, એમનું ફેસ કે મોડું, એ ધ્યાન રાખવું જોઈએ મા બાપે. પહેલું જ ફ્રેન્ડ સર્કલ કયા કયા છે એ પણ ધ્યાન રાખવું જોઈએ એમણે. બીજું કશું તો છે નહીં, બસ અત્યારે નાની વયમાં જે કરે છે એ બહુ નુકસાન છે છોકરા માટે. તો